નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર હું પરેશ વિરડીયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેલી ફાઈવ ક્વેસ્ટ એમાં આજે આપણે ભાગ નંબર અઠાવન જોવા જઈ રહ્યા છીએ તો વાત કરીએ મિત્રો પ્રથમ પ્રશ્નની તો અહીંયા પ્રથમ પ્રશ્ન આપણે આપેલો છે કે ભાઈ ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં વિભિન્ન પદો માટે ગોપનીયતાના શપથ અંગેના નમૂના આપવામાં આવ્યા છે એટલે કે જે ભારતનું બંધારણ છે એમાં અનુસૂચિઓ છે કે જે કેટલી છે એકથી બાર છે હવે આ અનુસૂચિમાં અલગ અલગ હોદ્દા માટે જે ગોપનીયતાના શપથ લેવામાં આવે છે એ કઈ અનુસૂચિમાં આપવામાં આવ્યા છે ઓપ્શન એ પ્રથમ અનુસૂચિ ઓપ્શન બી બીજું અનુસૂચિ ઓપ્શન સી ત્રીજી અનુસૂચિ અને ઓપ્શન ડી ચોથી અનુસૂચિ તો કયા અનુસૂચિમાં છે એમને ગોપનીયતાના શપથ આપવામાં આવ્યા છે તો કે ભાઈ ઓપ્શન સી એટલે કે ત્રીજી અનુસૂચિમાં છે એ ગોપનીયતાના શપથ આપવામાં આવ્યા છે હવે જોઈએ મિત્રો તો કે ભાઈ પ્રથમ અનુસૂચિમાં શું આપવામાં આવ્યું છે તો કે ભાઈ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેનું રાજ્ય ક્ષેત્ર ફરીથી પ્રથમ અનુસૂચિમાં શું આપ્યું છે તો કે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ અને તેનું રાજ્ય ક્ષેત્ર આસ પ્રથમ અનુસૂચિમાં આપ્યું છે બીજામાં આપ્યું છે પગાર 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 ભથ્થા ભથ્થાનો ભથ્થાનો ઉલ્લેખ છે છે કરેલું બીજી અનુસૂચિમાં અને ત્રીજી અનુસૂચિમાં તો કે આપણે એમના વાત કરી ગયા તો કે ગોપનીયતાના સફળ અને ચોથી અનુસૂચિમાં શું આપ્યું છે તો કે રાજ્યસભાની બેઠકોની ફાળવણી ચોથી અનુસૂચિમાં શું આપ્યું છે તો કે રાજ્યસભાની બેઠકોની ફાળવણી ફરીથી એક વખત તો કે ભાઈ પ્રથમ અનુસૂચિમાં રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું ક્ષેત્ર બીજીમાં તો કે પગાર ભથ્થાની વાત કરેલી છે હોદ્દાઓની ત્રીજી અનુસૂચિમાં શપથ અને ચોથીમાં શું આવશે તો કે રાજ્યસભાની બેઠકોની ફાળવણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આગળ જોઈએ મિત્રો બીજો સવાલ છે સૂર્યપુત્ર પુસ્તકમાં કેન્દ્ર સ્થાને કોણ છે ઓપ્શન એ કર્ણ ઓપ્શન બી યુધિષ્ઠિર ઓપ્શન સી માધવસિંહ સોલંકી અને ઓપ્શન ડી ચિમનભાઈ પટેલ તો આ સૂર્યપુત્ર જે છે એ પુસ્તકમાં કેન્દ્ર સ્થાને અથવા કેને ઉદ્દેશીને વાત કરવામાં આવી છે તો કે ભાઈ ઓપ્શન ડી ચિમનભાઈ પટેલને ઉદ્દેશીને છે એ આખી વાત કરવામાં આવી છે કયું પુસ્તક છે તો કે સૂર્યપુત્ર પુસ્તકનું નામ છે હવે આ વાત કરીએ કે ભાઈ ચિમનભાઈ પટેલ તો કે ચીમનભાઈ પટેલ છે એ ઇન્દિરા ગાંધીની સરકાર જ્યારે એમનો વિરોધ હતો છતાં પણ છે એ શું બને છે મુખ્યમંત્રી બને છે અને આમના સમયમાં જ શું થાય છે તો કે ભાઈ રોટી રમખાણ અને નવનિર્માણ આંદોલનની શરૂઆત થાય છે જેની શરૂઆત મોરબીની એન્જિનિયરિંગ કોલેજથી થઈ હતી કયું છે નવનિર્માણ આંદોલન કોના સમયમાં થશે તો કે ચીમનભાઈ પટેલમાં આ સિવાય તો કે ભાઈ કિમ લોપ પક્ષની સ્થાપના કોણે કરી હતી કિમ લોપ પક્ષની સ્થાપના છે એ ચીમનભાઈ પટેલ કિસાન મજદૂર લોક પક્ષ કિમ લોક પક્ષનું પૂરું નામ શું હતું તો કે ભાઈ કિસાન મજદૂર લોક પક્ષની સ્થાપના પણ કોણે કરી હતી ચીમનભાઈ પટેલ અને નયા ગુજરાત સપનું છે એ કોનું હતું તો કે ચીમનભાઈ પટેલ અને સૌથી નાની વય મુખ્યમંત્રી બનનાર કોણ હતા તો કે ચીમનભાઈ પટેલ હતા જો કે એ બે વખત છે એ બનેલા છે કે બે એક વખત એમનું પછી રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી ગયું હતું ઓગણીસો ચુમ્મોતેરમાં અને બીજી વાર એમનું ચાલુ હોદ્દાએ એમનું શું થયું હતું મૃત્યુ થયું હતું હવે માધવસિંહ સોલંકીની વાત કરીએ તો કે મિત્રો ચાર વખત શપથ લેનાર ચાર વખત શપથ એટલે કે મુખ્યમંત્રી બનવાના ચાર વખત એમણે શપથ લીધા હતા અને સૌપ્રથમ કોઈ વ્યક્તિએ ગુજરાતમાં મુખ્યમંત્રીનો કાર્યકાળ પાંચ વર્ષનો પૂર્ણ કર્યો હોય તો કયા વ્યક્તિ આવશે તો કે માધવસિંહ સોલંકી આ સિવાય માધવસિંહ સોલંકીની વાત કરીએ તો કે ભાઈ કેન્દ્રમાં વિદેશ મંત્રી પણ રહી ચૂક્યા હતા અને આ સિવાય કે માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવેલી હતી હવે આ ખામ થિયરીનું પૂર્ણ નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ખામ થિયરી છે એ લાવનાર કોણ હતા માધવસિંહ સોલંકી પણ એ પૂરું નામ શું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે આ સિવાય વાત કરીએ મિત્રો માધવસિંહ સોલંકીને તો કે ભાઈ જીએનએફસી ઈ કોના સમયમાં સ્થાપના થઈ હતી તો કે ભાઈ માધવસિંહ સોલંકીમાં જે ક્યાં આવેલી છે ભરૂચમાં આવેલી છે નર્મદા વેલી ફર્ટિલાઇઝર કંપની તો જીએનએફસી પણ આના સમયમાં થઈ હતી આ સિવાય તો કે મધ્યાહન ભોજનની શરૂઆત કોણે કરાવી હતી તો એ પણ માધવસિંહ સોલંકીએ જ કરાવી હતી અને આ સિવાય કન્યાઓની યુનિવર્સિટી સુધી મફત એજ્યુકેશન છે એની વ્યવસ્થા શિક્ષણની વ્યવસ્થા કોણે કરાવી હતી તો કે માધવસિંહ સોલંકીએ કરાવી હતી તો આટલી માહિતી આપણે આમાંથી યાદ રાખવાની છે માધવસિંહ સોલંકી અને કોણ આવશે ચિમોનભાઈ પટેલ એટલે કે આપણો એનો જવાબ શું આવશે સૂર્યપુત્ર એ કોને રિલેટેડ છે અથવા કોની સાથે જોડાયેલી છે તો કે ચિમોનભાઈ પટેલ સાથે જોડાયેલી છે ત્રીજું જોઈએ એક સેલમાં સંબંધિત સેલને સક્રિય કરવા ખાલ જગ્યા કી વપરાય છે ઓપ્શન એ એફ થ્રી ઓપ્શન બી એફ ટુ ઓપ્શન સી એફ ફાઈવ અને ઓપ્શન ડી એફ સિક્સ એટલે કે જે એક્સલ મને જે આપણે સીટ બનાવેલી છે એને સક્રિય કરવી હોય એક્ટિવ કર્યું હોય તો એના માટે કંઈ કી વપરાય છે શોર્ટકટ તો કે એફ વપરાય છે કયો જવાબ આવશે એફ એટલે કે બી આપણો સાચો જવાબ આવશે ચોથો પ્રશ્ન જોઈએ ઉત્થાન સંધિ છોડો તો એનો ઓપ્શન એ છે ઉદવત્તા થાન ઓપ્શન બી છે ઉત્વત્તા થાન ઓપ્શન સી ઉદવત્તા થાન અને ઓપ્શન ડી ઉત્વત્તા થાન હવે બંને મિત્રો બધા એમ કહેતા હોય કે આ બે ઓપ્શન સરખા છે અને આ બે ઓપ્શન સરખા છે પણ મિત્રો જુઓ ફેર ફક્ત કેટલો છે તો કે ઉદવત્તા થાન એટલે કે અહીંયા આપને ખોડો છે એ દ કરેલો છે અને આવી રીતના અહીંયા ત છે એ આખો પૂર્ણ છે અને આ કેવો છે ખોડો એટલે કે અધૂરો છે એ કરવામાં આવેલો છે તો આ સંધિ વિગ્રહ છે ઉત્વત્તા થાન છે તો એનો વિગ્રહ છે એ ત પછી કયો આવે છે દ એટલે કે એમાં છે એનો સંધિનો નિયમ લાગુ પડે છે એટલે આમાં શું જવાબ આવશે એટલે કે ઉદવત્તા થાનનો વિગ્રહ શું થશે તો કે ઉદ્વત્તા થાન શું થશે ઉદ્દવત્તા થાન છે એનો વિગ્રહ થશે એટલે ધ્યાન રાખીશું મિત્રો પરીક્ષામાં આપને આવી આવા સવાલો વધારે પૂછતા હોય છે કે જે ત આપણે ઘણા મિત્રો અહીંયા ત જોઈને શું કરતા હોય છે કે વિગ્રહ છે એની તની જગ્યાએ કરતા હોય છે પણ ત આવતો નથી આ એનો સંધિનો એક નિયમ છે જ્યારે આપણે સંધિના વિડીયો બનાવીશું ત્યારે સંપૂર્ણ ચર્ચા કરીશું આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ મેક્સેસ એવોર્ડ એટલે કે રેમન મેક્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા ઓપ્શન એ રવિન્દ્રનાથ ટાગોર ઓપ્શન બી મહાત્મા ગાંધી ઓપ્શન સી આચાર્ય કૃપલાણી અને ઓપ્શન ડી આચાર્ય વિનોબા ભાવે તો આ રોમન મેક્સિસ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ હતા તો કે ઓપ્શન ડી આચાર્ય મહિનામાં થઈ હતી તો કે ઓગણીસો સત્તાવનમાં છે એ આપવાની શરૂઆત થઈ હતી હવે આ કયો દેશ આપે છે આ રેમન મેક્સિસ એવોર્ડ છે એ કયો દેશ આપે છે તો કે ફિલિપાઈન્સ દેશ છે એ આ એવોર્ડ આપે છે કોની યાદમાં તો કે દિવંગત જે એના રાષ્ટ્રપતિ થઈ ગયા એ રાષ્ટ્રપતિની યાદમાં છે એ આ એવોર્ડ આપવામાં આવે છે અને આ એવોર્ડ છે એ દર વર્ષે ક્યારે આપવામાં આવે છે તો કે ભાઈ એકત્રીસ ઓગસ્ટના રોજ છે એ આપવામાં આવે છે અને કેટલા ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે તો કે છ ક્ષેત્રે આ એવોર્ડ આપવામાં આવે છે અને બીજી વિશેષતા આપણે યાદ રાખશું કે ભાઈ એશિયાનો સૌથી મોટો એવોર્ડ કયો છે તો કે ભાઈ રેમન મેક્સેસ એવોર્ડ છે એ ગણવામાં આવે છે એટલી માહિતી આપણે યાદ રાખશું અને રવિન્દ્રનાથ ટાગોરની વાત કરીએ તો એમને વિશ્વનો સૌથી મોટો એવોર્ડ છે એ મળેલો એટલે કે નોબલ પુરસ્કાર છે એ કોને મળ્યો હતો રવિન્દ્રનાથ ટાગોને કઈ સાલમાં તો કે ઓગણીસો તેરમાં ગીતાંજલિ કૃતિમાં એટલે કે સાહિત્ય ક્ષેત્રે એમને મળેલો હતો તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને તમારા મિત્રોને શેર કરો જય હિન્દ જય ભારત અસ્તુ